जैन साहित्य एकेडमी ट्रस्ट ना सर्टिफिकेट कोर्स मा फरी एक वार आप सब कोई नु स्वागत छे अने विशेष स्वागत छे आपड़ा आजना वक्ता व्याख्याता डॉक्टर श्वेताबेन प्रजापति नो। गई काले श्वेताबेन नो व्याख्यान ज एमनो एक अद्भुत परिचय आपड़ा माटे बनी रह्यो। श्वेताबेने बहुत सरस रीते आखी जैन विज्ञप्ति पत्रोनी भूमिका आपणने समजावी के कई रीते शुरुआत थई हती, कई रीते एनो विकास थयो अने त्यारबाद एमने जैसलमेरना विज्ञप्ति पत्र विशे पण आपणी साथे घणी विशालतापूर्वक अने डिटेलमां वात करी। श्वेताबेन बेसिकली ओरिएंटल इंस्टिट्यूट साथे जोडायेला छे अने 21 वर्षथी रिसर्च स्कॉलर तरीके तेओ त्यां कार्य करी रह्या छे, ए करता पण थोड़ाक वधारे वर्षो थया हशे। अने आ रिसर्च स्कॉलर तरीके कार्य करता करता अनेक पुस्तकों, अनेक लेखों, अनेक सामायिकों साथे एमने जे जोडावानुं थयुं अने दरेक जग्याए तमे एमना लेख आदि जोशो तो तमने ख्याल आवशे के एक संशोधकनी चोकसाई अने बीजी तरफ संस्कृतनी एक आखी जे एमनी पासे भूमिका छे एने कारणे एमना कार्यमां आपणने बहु स्पष्टता जोवा मळे छे। हिंदीमां एक बहु सरस शब्द छे, सुलझा हुआ इंसान। एमने हुं सुलझा हुआ संशोधक कहुं छुं हमेशा के बहु शांत रहीने पण बहु मार्मिक रीते नानकडी वस्तुनु ऑब्जर्व करवानी एमनी जे शक्ति छे बहु सरस छे। अने मैं गईकाले एमनो बायोडेटा वांचती हती त्यारे मैं लेखमां जोयुं के जैसलमेरना विज्ञप्ति पत्रो विशे के पछी वडोदराना विज्ञप्ति पत्रो विशे अने ए उपरांत डूंगरपुरना विज्ञप्ति पत्रो विशे एमने लेखो पण प्रकाशित थयेला छे अने ए विशे एमने बहु सरस लेखो लख्या हशे अने क्यारेक भविष्यमां ए लेखो जो मने हाथमां आवशे तो आपणे जरूर ग्रुपमां शेर करशुं के केटलुं सरस रीते एमने आखुं आ संशोधन काम कर्युं छे। तो आवा आटला बधा पुस्तको, नौ पुस्तको अने एक पुस्तक नुं नाम बहु सरस छे, मेरी गर्ल ऑफ मॉडर्न लिटरेचर। तो मने थयुं के वाह, संस्कृतना अध्यापक मेरी गोल्ड जेवो एक सरस शब्द लईने आव्या हशे। तो केवो एमनो एक आखुं जे संकलन छे संस्कृति साथे, भाषा साथे, एक तरफ आधुनिकता अने एक तरफ ए सांस्कृतिक भूमितानुं जोडाण, એ બંને બહુ સુંદર રીતે એમને સાધ્યું છે। 53 જેટલા લેખો આપણે જેની વાત ગઈ કાલે કરી કે એક તરફ કાવ્યશાસ્ત્ર વિશેના લેખ છે કે પછી મોડર્ન સંસ્કૃત લિટરેચર વિશેના લેખો છે કે પછી ક્લાસિકલ સંસ્કૃત ટેક્સ્ટના કેટલાક લેખો છે, તો એવા 53 જેટલા લેખો એમની પાસેથી મળે છે। તો 22 રિવ્યુ, પુસ્તકોના રિવ્યુ કરવું એ કદાચ બહુ જ અઘરું અને કપરું કામ છે, પણ એવા 22 રિવ્યુ એમની પાસેથી મળ્યા છે। 41થી વધારે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સેમિનારોમાં બેનનું પ્રદાન છે અને આવા અનેક વ્યાખ્યાનો, એટલે વ્યાખ્યાનોનું પણ એક લાંબુ લિસ્ટ હતું અને જેનો મેં મોહ છેવટે ટાળ્યો કે ના ના, મારે એટલે બધા શીર્ષકોની વાત નથી કરવી, પરંતુ એ વ્યાખ્યાનોની સંખ્યા પણ ઘણી જ મોટી છે। તેઓ અનેક એકેડેમિક ઇન્સ્ટિટ્યૂટ સાથે પણ એમનું જોડાણ રહેલું છે, ખાસ કરીને પ્રાચી જ્યોતિ ઓફ જે સમરીઝ ઓફ આર્ટિકલ ઇન મેન્યુસ્ક્રિપ્ટોલોજી સેક્શન છે ત્યાં એમને વિશેષ સહાય કરી છે। એ ઉપરાંત એડવાઇઝરી કમિટી ઓફ પ્રાચી પ્રાજના જે ઓનલાઈન સંસ્કૃત જર્નલ છે તેમાં પણ તેઓ એડવાઇઝરી કમિટીના સભ્ય છે, મેમ્બર ઓફ બોર્ડ ઓફ સ્ટડીઝ ફોર ઇન્ડિયન ફિલોસોફી એન્ડ કલ્ચર વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીનું જે કેન્દ્ર છે તેમાં પણ તેઓ જોડાયેલા છે, અને એ ઉપરાંત એમએ એમફિલની જે પરીક્ષાઓ લેવાતી હોય છે વીર નર્મદ યુનિવર્સિટી એટલે કે સુરતમાં, તેના એક્ઝામિનર તરીકે પણ જોડાયેલા છે। સેનેટના સભ્ય તરીકે, સિન્ડિકેટના સભ્ય તરીકે, વાઇસ પ્રેસિડેન્ટ તરીકે વિમેન વિંગના એમએસ યુનિવર્સિટીમાં અને બીજી અનેક કમિટીઓના સભ્ય તરીકે
તરીકે પણ એમનું મોટું પ્રદાન છે. તો એક તરફ એમની એકેડેમિક ઉપલબ્ધિઓ, બીજી તરફ એમની સંશોધનની ઉપલબ્ધિઓ, અને એના ફળ રૂપે જૈન વિજ્ઞપ્તિ પત્રોની આપણને જે એમના રસમાંથી જે માહિતી પ્રાપ્ત થવાની છે એના વિશે આજે ફરીથી શ્વેતાબેન ઘણી વિસ્તારથી આપણી સાથે વાત કરશે. આજે બેન ખાસ કરીને કેટલાક વિજ્ઞપ્તિ પત્રો લઈને વાત કરવા ધારે છે, જેવું એમને ગઈકાલે કહ્યું હતું એ રીતે. તો હું આદરણીય ડોક્ટર શ્વેતાબેન પ્રજાપતિને વિનંતી કરીશ કે ગઈકાલની અમારી જે તરસ છિપાયેલી છે એને તમે આજે ફરી પછી સંતુષ્ટ કરો અને અમારામાં વધારે તરસ જાગો, જેથી અમે પણ તમારા જેવું કાર્ય કરી શકીએ. આદરણીય ડોક્ટર શ્વેતાબેન પ્રજાપતિ, નમસ્કાર આપ સૌ મિત્રો. આજે આપણી પાસે ઘણું બધું છે, જેમ બેને કીધું એમ તમારી તરસ પણ ઘણી છે. આપણે એક કલાકનો સમય છે, એમાં કેટલું શક્ય છે એટલું આપણે સમાવી લેવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલા એટલે મારે આજે તો એવો લક્ષ્ય તો એવું છે કે 3-4 વિજ્ઞપ્તિ પત્રોની વાત કરીએ, બધી ડિટેલમાં ન વાત કરીએ તો પણ ફોટોગ્રાફ તો એટલીસ્ટ હું આપને બતાવીશ. એટલે સૌથી પહેલા કેમ કે હું વડોદરાથી છું એટલે વડોદરાનું વિજ્ઞપ્તિ પત્ર આપ સૌને બતાવવાની ઈચ્છા છે, પરંતુ આ વડોદરાના જે ચિત્રો મારી પાસે ઉપલબ્ધ છે એ રંગીન નથી, એ બ્લેક એન્ડ વ્હાઈટ છે. એનું કારણ એવું છે કે આ વિજ્ઞપ્તિ પત્રો અમારા ઇન્સ્ટિટ્યૂટમાં એ બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોગ્રાફ સ્વરૂપે છે. એનું જે ઓરિજિનલ વિજ્ઞપ્તિ પત્ર ક્યાં છે એ હજી પણ હું શોધી રહી છું. કહેવાય છે કે મુની કાંતિ વિજયજીના કલેક્શનમાં આ વિજ્ઞપ્તિ પત્રો છે વડોદરાનું, પરંતુ મને હજી સુધી એનો એક પ્રોપર સોર્સ નથી મળ્યો કે હું એને મેળવી નથી શકી. પરંતુ છતાં જે બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોગ્રાફ્સના આધારે મેં જે રિસર્ચ કર્યું છે અને એમાં મળતી જે ટેક્સ્ટ છે એ ટેક્સ્ટ પહેલાં ક્યાંક પ્રકાશિત થઈ હતી, એટલે એ પ્રકાશિત થયેલી ટેક્સ્ટને મેં મેળવી અને આ ફોટોગ્રાફ્સને મેળવ્યા અને પછી એ બંનેના એનું સમાવેશ બંનેનો એ કરીને પછી એના એનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો. તો હું આપની સમક્ષ જે મેં મારું પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન છે હું રજૂ કરું છું અને પછી એક પછી એક ફોટોગ્રાફ હું આપણે અભ્યાસ કરીશું. તો આ જે વડોદરાનું વિજ્ઞપ્તિ પત્ર છે એ વિક્રમ સંવત 1852 છે. એમાં શાલીવાહન શક આપ્યા છે, એટલે શાલીવાહન શક 1714 એટલે ઈસવીસન 1796 એટલે 18મી સદીનો જે છેલ્લો જે ભાગ છે એમાં આ વિજ્ઞપ્તિ પત્રની રચના થઈ છે. તેનું જે પરિમાણ છે એટલે કેટલો લાંબો છે, તો એનું પરિમાણ છે 42.2 ફીટ લાંબુ અને 10.5 ફૂટ પહોળું છે. તેમાં 32.6 ફૂટ લાંબા વિસ્તારમાં ચિત્રો દોરાયેલા છે અને બાકીના શેષ ભાગમાં લખાણ મળે છે. જૂના કાગળ ઉપર લખાયેલું અને કાપડ પર ચોંટાડેલું આ વિજ્ઞપ્તિ પત્ર છે. એમાં સાગર ગચ્છના ગચ્છાધિપતિ મુનિ શ્રી ઉદય સાગર સુરીને વીરક્ષેત્ર વડોદરામાં આમંત્રણ આપતું આ પત્ર એ વડોદરા નગરીની ઐતિહાસિક, સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક માહિતીઓથી સમૃદ્ધ છે. ઈસવીસન 1793 થી 1800 સુધી વડોદરામાં આપ સૌ જાણો છો કે ગાયકવાડનું શાસન હતું, ત્યારે રાજા ગોવિંદરાવ ગાયકવાડ એ સમયમાં ત્યાંના રાજા હતા અને તેમના શાસનકાળ દરમિયાન એટલે કે ઈસવીસન 1796 આ વિજ્ઞપ્તિ પત્રની રચના થઈ છે. એટલે આ વિજ્ઞપ્તિ પત્ર છે એ અમારી સંસ્થામાં 1963માં પ્રાપ્ત થયું છે અને અમારા જે ડેપ્યુટી ડાયરેક્ટર હતા ડોક્ટર યુપી શાહ એમણે આનું ડોનેશન કર્યું હતું અને મેં જે આગળ વાત કરી એ જ વાત અહીંયા છે. તો આમાં પણ જેવી રીતે બીજા વિજ્ઞપ્તિ પત્રોમાં હોય છે એમ ફ્લોરલ ડિઝાઇન્સ હોય છે એની જે માર્જિન્સમાં અને એમાં અંતે એમાં જે સિગ્નેચર્સ છે જે લોકો ફંડિંગ કરે છે ગુજરાતી લિપિમાં એ સિગ્નેચર આપણને પ્રાપ્ત થાય છે. તો અહીંયા તમે જોઈ શકશો એના જે બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોગ્રાફ્સ છે, તો અહીંયા પણ તમે બધું કદાચ આમાં સમાવેશ ન પણ થયો હોય, થોડા થોડા માર્જિનમાંથી અમુક ચિત્રો જતા રહ્યા હોય, પણ અહીંયા પણ એવું છે કે મંગળ કળશથી શરૂ થાય છે અને સંગીત વગાડતી કેટલીક સ્ત્રીઓ છે અને ફરીથી અહીંયા જૈન જે ધર્મના જે 8 શુભ ચિહ્નો છે, માતા ત્રિશલાનું જે 14 સ્વપ્નો એ જુએ છે ગર્ભાવસ્થા દરમિયાન એ દ્રશ્યો છે અને ભગવાન પાર્શ્વનાથનું સુંદર અલંકૃત એક ચિત્ર છે એ આમાં તમે જોઈ શકો છો.
નગરજનો ને ધર્મ નો ઉપદેશ આપતા જૈન યતિ અને સાધ્વીઓના સુંદર ચિત્રો પણ અહીંયા દેખાય છે. તમે જોઈ શકશો એક પછી એક આમાં. મારી પાસે અહીંયા પેલી રેડ માર્કિંગ પેલી પેન ના હોય એટલે હું નથી બતાવી શકતી, પણ તમે જાતે આમાં જોવાનો પ્રયત્ન કરો. ત્યારબાદ આમાં જેમ આપણે જેસલમેરના વિજ્ઞપ્તિ પત્રમાં જોયું એમ અહીંયા પણ નગરનું વર્ણન શરૂ થાય છે. તો સૌ પ્રથમ અહીં ઘરની જે સુંદર સ્ત્રીઓ છે એ અટારીઓ એટલે કે ઝરોખાઓમાં ત્યાં બેઠી છે. નગર શ્રેષ્ઠીઓ પણ બેઠા છે અને વચ્ચે રોડ પર તમે જોઈ શકો છો કે એક હાથી જઈ રહ્યો છે, એના ઉપર મહાવત પણ જઈ રહ્યો છે એવું દ્રશ્ય છે. અહીં એક મૌલવી વચ્ચે એક કેમ કે આપણે આ પણ એટલું ઝૂમ નથી કરી શકતા, પણ એક મૌલવી એ પણ બેઠા છે અને કોઈક નગરજનોને ઉપદેશ આપી રહ્યા છે એવું પણ દ્રશ્ય અહીંયા પ્રાપ્ત થાય છે. ત્યારબાદ રોડની બંને બાજુ જેમ લુહાર સોની કુંભારની દુકાનો છે. ત્યાર પછી ટેક્સ્ટમાં જે મને માહિતી મળી છે એના આધારે હું અહીંયા કેટલાક મારા જે શું કહીશું જે મને થોડી તકલીફ થઈ જાય છે કે જેટલા એવા એક એક્ઝમ્પશન શું કરી શકું છું કે અહીંયા ખસખસ સૂંઠ વરિયાળી એ વગેરેના પડીકા બાંધતા હોય એવા વેપારીઓ દેખાય છે અને સુખડી પેંડા જલેબી બરફી વગેરે બનાવતા કંદોઈની દુકાનો બતાવી છે. રેશમી ધોતી અને ભરત ભરેલા મોંઘા અને રંગીન વસ્ત્રોવાળી સ્ત્રી અને પુરુષો પણ સુંદર રીતે ચિત્રિત કરવામાં આવ્યા છે અને અહીં મરાઠી અને ગુજરાતી એમ બંને પ્રકારના વસ્ત્રો ધારણ કરતી સ્ત્રીઓને આ વિજ્ઞપ્તિ પત્રમાં આપણે જોઈ શકીએ છીએ. કેમ કે એ સમયે ગાયકવાડનું શાસન હતું અને વડોદરામાં પહેલેથી જ ગુજરાતી અને મરાઠી એ બંને કમ્યુનિટી સાથે રહેતી હતી. અને બજારના આ દ્રશ્ય પૂરા થાય ત્યાર પછી એમાં આપણને ચાંપાનેર દરવાજાનું દ્રશ્ય પ્રાપ્ત થાય છે. આ જોઈ શકશો તમે અને જે મેં બે બાજુ દુકાનની વાત કરી એ પણ અહીંયા તમે જોઈ શકો છો અને ચાંપાનેર દરવાજાનું અહીંયા સુંદર દ્રશ્ય પ્રાપ્ત થાય છે. અને ત્યારબાદ આપણને ત્રણ માળનું સુંદર રાજભવન પણ દર્શાવ્યું છે. તેની આસપાસ સૈનિકો સુરક્ષા માટે ઉભેલા છે. આ ઉપરાંત અન્ય ઘરો પણ દર્શાવ્યા છે જે રાજાના અધિકારી વર્ગના હોય એમ આપણે કહી શકીએ. એટલે આખું સુંદર એ આ જે દ્રશ્ય છે એ અત્યારની જે વડોદરામાં સેન્ટ્રલ લાઇબ્રેરી છે એની સામે આવેલા સરકારવાળા જેને કહે છે કે જેને અપના બજાર કહીએ છીએ એની સાથે ઘણું સામ્ય ધરાવે છે. અને સૈનિકોના હાથમાં પણ જેસલમેરના વિજ્ઞપ્તિ પત્રમાં હતું એમ અહીંયા સૈનિકના હાથમાં પણ તમે રાઇફલ જોઈ શકો છો. જેસલમેરમાં સૈનિકનો જે વસ્ત્ર હતા એ અલગ હતા અને અહીંયા અલગ છે. જેસલમેરના વિજ્ઞપ્તિ પત્રમાં જે સૈનિકોના માથે પાઘડી હતી અહીંયા તમે જોશો કે એ લોકોનું પેન્ટ કોટ પહેર્યું હોય એ રીતે છે અને રાઇફલ હાથમાં પકડી છે એટલે એ બ્રિટિશ સૈનિક હોવાનો પૂરેપૂરો અહીંયા આપણને એના એ મળી રહે છે પુરાવા. ત્યારબાદ એવું આપણને મળે છે આમાં કે બધી બકરી આજુબાજુ રોડ પર ક્યાંક ક્યાંક ફરતી હોય, પછી ઘોડા પર સૈન્યના કેટલાક અગ્રણીઓ ફરતા હોય એવા ચિત્રો પણ આપણને અહીંયા મળે છે. આ ચિત્રમાં જૂના વખતનું 18મી સદીનું સ્થાપત્ય પણ તમે જોઈ શકો છો કે જે આર્કિટેક્ચર છે જે બધી બિલ્ડિંગ્સનું કે એ ઘર હોય કે પેલેસ હોય કે ચાંપાનેરનો ગેટ હોય કે માંડવીનો દરવાજો હોય તો એ બધાના જે સ્થાપત્ય છે એ પણ આમાં સુંદર રીતે જોઈ શકાય છે. અને ત્યારબાદ આમાં એક તમને જૈન મંદિર ત્યાં તમે જોઈ શકશો. શરૂઆતમાં જ ઉપર દેખાય છે એક પાર્શ્વનાથનું દેખાય છે અને ત્યારબાદ એના નીચે જમણી બાજુ એ કૃષ્ણનું મંદિર છે. તો એ વડોદરામાં જે નરસિંહજીની પોળ કહીએ છીએ તો ત્યાં તમે જોશો કે નરસિંહજીની પોળમાં એ વિઠ્ઠલનાથનું મંદિર પણ છે અને એની બાજુમાં પાછળ એક જૈન દેરાસર પણ છે જે આ પાર્શ્વનાથનું છે એ અત્યારે પણ ત્યાં એ સ્થિત છે. તમે જો કોઈવાર એ નરસિંહજીની પોળમાં જાઓ તો આ તમને દેખાશે અને આ એનો પુરાવો છે કે ત્યારે પણ એ મંદિરો હતા અને એ જ વિજ્ઞપ્તિ પત્રોમાં દર્શાવ્યા છે અને એક્ઝેક્ટલી એ જ આપણે વડોદરા શહેરમાં ત્યાં જઈને જોઈએ અને સરખાવીએ તો આ બંને આપણને ત્યાં મળે છે. તો એ રીતે આપણને જૈન મંદિર પણ દેખાય છે પાર્શ્વનાથનું અને ભગવાન કૃષ્ણનું મંદિર પણ છે. આગળ વધતા માંડવીના દરવાજા પાસે એક બે માળની મોટી ઇમારત બતાવી છે અને તેની સામે કેટલીક દુકાનો પણ બતાવી છે.
ત્યારબાદ તમે જોશો કે એક અગળ મેદાન પણ દર્શાવ્યું છે. જો વચ્ચે જે હાથી દેખાય છે તો એ શું છે, ત્યાં એ અગળ મેદાન છે. પહેલા પણ ત્યાં હતું, પણ ત્યાં હવે અત્યારે સોસાયટીઓનું નિર્માણ થઈ ગયું છે. તો વિજ્ઞપ્તિ પત્રોની પ્રણાલી મુજબ હવે જે આપણી સામે દ્રશ્ય આવે છે એ છે જૈન યતિના યાત્રાનું, જે કાલે સેજલબેને કીધું કે સામૈયું. એ સામૈયાનું આ દ્રશ્ય અહીંયા તમે જોઈ શકો છો. તો હાથી અને ઘોડા પર મુખ્ય સૈન્યના અગ્રણીઓ છે, નગર શ્રેષ્ઠીઓ છે, અને પરેડમાં ચાલતા એ સૈનિકો પણ છે. ત્યારબાદ હાથી પર તમે જોઈ શકો અંબાડીનું સુંદર દ્રશ્ય છે. જુઓ કેટલો સુંદર હાથી અહીંયા ડ્રો કર્યો છે અને એની ઉપર અંબાડી છે. એમાં પણ કોઈક વિશિષ્ટ વ્યક્તિ એમાં બિરાજમાન હોય અને એને સસન્માન એમાં લઈ જવાતા હોય એ દ્રશ્ય આપણે જોઈ શકીએ છીએ. અને પૂરેપૂરી શક્યતા છે કે કેમકે એ ગોવિંદરાવ ગાયકવાડ વખતનું આ વિજ્ઞપ્તિ પત્ર છે, એટલે એવી સંભાવના હોઈ શકે. કેમકે વિજ્ઞપ્તિ પત્રની ટેક્સ્ટમાં જે લખાણ આવે છે, જે કાવ્ય છે, ગઝલ છે, એની અંદર પણ ગોવિંદરાવ ગાયકવાડના નામનો ઉલ્લેખ આવે છે. એટલે આ હાથી ઉપરની અંબાડીમાં રાજા પોતે આવી રહ્યા છે જૈન મુનિને એમનો સત્કાર કરવા માટે, એવી પૂરેપૂરી સંભાવના આ દ્રશ્ય ઉપરથી આપણને લાગે છે. અને તેમની આગળ ને પાછળ આટલા બધા જે સેના નાયકો છે, જે સૈનિકો છે, એના પરથી પણ આપણને એવો અંદાજ આવી શકે, એવું આપણે કહી શકીએ કે આ રાજાની જ સવારી છે. એટલો જે ભાગ દર્શાવ્યો છે એ રાજા આવી રહ્યા છે અને એમની આગળ પાછળ જે એસ્કોર્ટ કરતા હોય, જેમ અત્યારે આપણા પ્રધાનમંત્રી આવતા હોય તો આગળ પાછળ જેમ ગાડીઓ ચાલતી હોય, એમ અહીંયા પણ ગોવિંદરાવ ગાયકવાડ મહારાજની આગળ પાછળ આ સૈનિકો આવી રહ્યા છે એમ આપણે જોઈ શકીએ છીએ. તો અને જે શ્રેષ્ઠીઓ છે એ બધા પાલખીમાં બેઠા છે અને વિવિધ વાજિંત્રો વગાડતા અહીંયા પણ સંગીતજ્ઞો આપણને દેખાય છે. તો એ આ યાત્રા આગળ વધતા વચ્ચે એક સુંદર એક તળાવનું પણ દ્રશ્ય છે આપણે જોઈએ આગળ. યસ, એ જે પાલખીની મેં વાત કરી એ બધા દ્રશ્યો અહીંયા છે, બરાબર. અને તમે જુઓ કે પાલખી જે જેસલમેરની હતી એ પાલખી પણ અલગ હતી અને અહીંયા ગુજરાતમાં જે આ પાલખી બતાવી છે એ પાલખી પણ અલગ છે. અને તમે જોશો કે અહીંયા જયારે નરસિંહજીનો વરઘોડો નીકળે છે વડોદરામાં, તો એ પાલખીનું જે આખું સ્વરૂપ છે અને આ પાલખી તમે જુઓ તો એ તમને સમાન લાગશે. એટલે એ વસ્તુ પણ કેવી અલગ અલગ છે રાજસ્થાન અને ગુજરાતમાં, એ પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો અહીંયા આગળ તમને આ ઉવારા વાળો એક તળાવ દેખાય છે. એ તળાવ ની આજુબાજુ પાણી ભરતી હોય એ સ્ત્રીઓનું દ્રશ્ય છે અને ત્યાં તળાવની પાસે પણ એક જૈન મંદિર છે. અને ત્યારબાદ હાથી અને ઘોડા પર જે પતાકા લહેરાવતા, એટલે કે રાજકીય ધ્વજ લહેરાવતા સૈનિકો પણ દ્રશ્યમાન થાય છે. તળાવમાં તમે જુઓ કે કોઈ એક પાણી ભરીને લઈ રહ્યું છે, એવું પણ એક સુંદર દ્રશ્ય અહીંયા બનાવ્યું છે. અને આ જે ધ્વજ છે એ ધ્વજનો, કેમકે અહીંયા આપણે રંગ નથી જોઈ શકતા, પરંતુ અનુ ક્યાંક આ વિજ્ઞપ્તિ પત્રનું બીજે જ્યાં ડિસ્ક્રિપ્શન મળે છે ત્યાં એમ લખ્યું છે કે એનો રંગ જે છે આ ધ્વજનો એ ભગવો કલર છે અને તેના પર ચંદ્ર અને તારા દોરેલા છે. તો ફરી એકવાર અહીંયા નગર શ્રેષ્ઠીઓ અને સંગીત વગાડનારા પણ દર્શાવ્યા છે અને ત્યારબાદ આમાં જોડાયેલી સ્ત્રી ગૃહનું પણ દ્રશ્ય છે. હવે અહીંયા જે છે એ સ્ત્રી ઉદય સાગર સુરી અને અન્ય યતિઓને લઈ જવામાં આવી રહ્યા છે. જોઈએ, જો છેલ્લી લાઈનમાં જે છે એ તમને સંગીતજ્ઞ દેખાય છે, જે સંગીત વગાડનારા મ્યુઝિશિયન્સ છે. અને કદાચ હજી એક ચિત્ર છે. હા, આ ચિત્રમાં તમે જુઓ ઉપર સુંદર સ્ત્રીઓનું દ્રશ્ય છે, પછી જૈન મુનિને જે કેનોપી એટલે ઉપર જે છત્ર કરીને લઈ જવામાં આવી રહ્યા છે એ દ્રશ્ય પણ છે. ત્યારબાદ ફરીથી જે નગર શ્રેષ્ઠીઓ છે એમની ધર્મપત્નીઓ છે એ પણ સુંદર એમના પરિધાનમાં અને સુંદર આભૂષણો પહેરીને એ પણ સત્કાર કરી રહી છે યતિઓનો. તો અને આગળ તમે જોશો કે એક જે બળદગાડી છે એમાં પણ કોઈક આવી રહ્યું છે, તો એ પણ કોઈ શ્રેષ્ઠી અથવા એમની ધર્મપત્ની હોઈ શકે છે. અને તમે જુઓ કે ચામર ધારણ કરેલા વ્યક્તિઓ પણ આમાં દેખાય છે. અને મેં જે કીધું હતું કે એક સુંદર ઊંટનું દ્રશ્ય પણ છે અને કેવી રીતે એમનો સત્કાર કરવા દરેક પ્રકારના વ્યક્તિઓ અહીંયા આપણને દ્રષ્ટિગોચર થાય છે. તો અહીંયા પણ કેટલાક સૈનિકો છે, ઢોલ વાદકો છે, અને આ કદાચ એટલું ક્લિયર નથી દેખાતું, પણ જે ઊંટનું
દ્રશ્ય છે એની ઉપર જે વ્યક્તિ બેઠો છે એ ઢોલ નગારા લઈને બેઠો છે અને ઢોલ નગારા વગાડી રહ્યો છે. ફરીથી અહીંયા આજુબાજુ પણ કેટલાક મ્યુઝિશિયન્સ આપણને દેખાય છે અને અંતે પછી આપણને જે ગામની ભાગોળ દર્શાવવામાં આવી છે અને એ ભાગોળમાં પણ અહીંયા એટલું ક્લિયર નથી પણ એક મંદિર બતાવ્યું છે અને એમાં પાદુકા બતાવી છે. તો એ પાદુકા પણ એ ચિત્રમાં મેં તો ક્લિયર જોઈ હતી. તો એ પાદુકા વાળું મંદિર છે, ઘર છે, વૃક્ષ છે, ગાય છે, એક ખાટલો પણ છે અને કેટલાક લોકો દર્શાવ્યા છે. એટલે ભાગોળમાં આપણે જનરલી જે રીતના ઘર જોતા હોય, શાંતિથી નિરાતે લોકો બેઠા હોય, એ રીતનું એક ભાગોળનું દ્રશ્ય પણ અહીંયા બતાવ્યું છે. તો એ એ રીતે જુઓ તો આ વિજ્ઞપ્તિ પત્ર એટલું જ સુંદર જે ઓરિજિનલમાં હશે પણ આપણને ઉપલબ્ધ નથી. અને એનું જે એમાં જે લખાણ આવે છે, તમે જુઓ છેલ્લા લખાણથી શરૂઆત છે, છેલ્લા છે એ લખાણ છે આપણી પાસે. હવે આ કેટલાક ઇન્ટરપ્રિટેશન્સ છે પણ એ હું તમને કહી જઉં છું નોલેજ, કે આમાં જે ટેક્સ્ટ મળે છે એની અંદર ખાસ કરીને વડોદરાનું જ વર્ણન મળે છે અને એ કહેવાય છે કે જે કવિ હતા દીપ વિજય, દીપ વિજય એ રાજાના કવિ હતા, એટલે રાજ કવિ હતા અને એમની જે ગઝલો છે એ કદાચ ગુજરાતી સાહિત્યમાં પણ પ્રસિદ્ધ થઈ છે કેમ કે ગુજરાતીમાં એમને ગઝલો લખી છે અને એ ગઝલ એટલે એમને અલગ અલગ સ્થળ માટે લખી છે. એટલે વડોદરાની ગઝલ પણ પ્રાપ્ત થાય, નવસારીની પ્રાપ્ત થાય, સુરતની પ્રાપ્ત થાય આપણને. તો આ બધી જ દીપ વિજય ગણી, એ પણ જૈન હતા, એ દીપ વિજય ગણીએ લખેલી ગઝલ એ આપણને આ વિજ્ઞપ્તિ પત્રમાં પ્રાપ્ત થાય છે. તો જુઓ કે વિજ્ઞપ્તિ પત્ર પણ સુંદર કાવ્યનો ખજાનો છે. તો આમાં જે વિજ્ઞપ્તિ જે આપણને કાવ્ય પ્રાપ્ત થાય છે એમાં શરૂઆત છે કે અથ સ્ત્રી વટપત્ર વિરક્ષેત્ર વર્ણનમ આહ અથ ગઝલ ઉચ્યતે, આટલું કહીને ત્યાર પછી એમની જે ગઝલ છે એ જૂની ગુજરાતીમાં શરૂઆત થાય છે અને આખી ગઝલ એ રીતે એ ભાષામાં જ પૂર્ણ થાય છે. તો એ જૂની ગુજરાતી અને પ્રાકૃતમાં રચાયેલી છે અને આ ગઝલના જે મેં કીધું કે દીપ વિજય એ કવિરાજનું એમને બિરુદ મળેલું છે. આ ગઝલમાં 60 જેટલી કડીઓ છે. અહીં દામાજીરાવ, ગોવિંદરાવ, સયાજીરાવ, આનાજીકરાવ, કાનાજીરાવ, ફતેહસિંહ વગેરે રાજા અને તેમના સમયના અધિકારીઓના નામોનો પણ ઉલ્લેખ મળે છે. સાથે સાથે વીરચંદ, કેવલ શાહ, હરખજી શાહ જેવા નગરશ્રેષ્ઠીઓના નામ મળે છે જેમણે આ યાત્રા ફંડિંગ કરી હશે. અને 18મી સદીમાં બંધાયેલા કિલ્લો, ચાર દરવાજા, અગળ મેદાન, આમાં ઘડિયાળી પોળ, નરસિંહજીની પોળ, મહેતા પોળ, આ બધી પોળોના નામો પણ આવે છે, બાગના પણ નામ આવે છે અને કેટલીક જે મીઠાઈઓ લોકો ખાતા હતા એનું પણ નામ અહીંયા આવે છે. તો હું પ્રયત્ન કરું કે થોડીક એ ગઝલ આપની સમક્ષ રજૂ કરું જેથી એની ભાષા કેવી છે સેજલબેન ખાસ તમે જોજો, કેમકે મારા માટે પણ આ બહુ ચેલેન્જિંગ હતું ને હજી પણ હું એવા લોકોની શોધમાં છું કે આ ગઝલ મને પૂરેપૂરી સમજાવી શકે. તો એમાં છે, એના વચ્ચે વચ્ચેના કેટલાક પાર્ટ્સ હું વાંચીશ કે અથ સ્ત્રી વટપત્ર ક્ષેત્ર વર્ણનમ આહ અથ ગઝલ ઉચ્યતે. એમાં છે ખસખસ સૂંઠ વરાલિક પુડિયા દેતા હે વાલિક, ઓલે હાટ તમામા ચીજા દેત અમામા, અગૌ માંડવી નિરખેક દેખત વારહી હરખેક, બેડે સરાફિક મૌજિક નાણા પરખ વેચોજી. ત્યાર બધી પછી આમાં આવે છે ટીકી પોલ ઘડિયાલિક હવેલિયા ખૂબ મતવાલિક, ફતેહસિંહ કી બારિક ગોખું ગોખ મેં બારિક, દીપ કમાલ હે ઊંચિક, દીપ માળા જે થાય છે ઘડિયાળી પોળના નરસિંહજીના મંદિરમાં એની વાત કરી છે, દીપ કમાલ હે ઊંચિક વાતો ગગન સે પહોંચિક, દીપક શ્રેણ હે તાજિક વામે જ્યોત હે જાજિક. ત્યારબાદ જો બાગોની વાત આવે છે તો સિયા બાગ હે બડાક, ફતેહ બાગ હે અડાક, મસ્તુ બાગ હે મોટાક, ઉનકા ઉર્ધ્વ હે કોટાક, મહેતા પોલ કી વસ્તી ઉહો કે બોત હે મસ્તિક, વિજયા દેવ કા આલા ઊંચા ગોખ હે મહાલા. ભદ્રબારી એટલે ભદ્રબારી એ જે વિસ્તાર છે ત્યાં, પછી આમાં ગેંડા વાઘ એ બધાની પણ વાત થઈ છે અને કેટલાક જે મીઠાઈઓની પણ વાત થઈ છે આમાં, પછી કેટલાક
ફૂલોની વાત થઈ છે, ચંપક, જુહુડી, અંબાક, મોગર, કેવડા, લીંબાક, મરચા, માલતી, જુઈ, દમણા, ગુલ્લુ ને રાઈક. ત્યારબાદ એમાં કેટલાક જે ખાવાની વાનગીઓની વાત થઈ છે એ પણ ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે. બુરા ખાંડ જંગોઈક, સુખડી કરત કંદોઈક, મગદલ જલેબી ખાજાક, બરફી લેત હૈ જાજાક, પેંડા લાડુઆ માવા, ખલકા લેત હૈ ખાવા, ઘેવર સકર પારેક, મમરા સેવ હૈ ખારેક. તો આ રીતે તમે જુઓ કે કેટલું બધું ડિટેલમાં આ વર્ણન આપ્યું છે. 60 કડીઓ છે, બધી હું વાંચી શકતી નથી. ત્યારબાદ છેલ્લા જે કોલોફોન આવે છે એમાં કે છે, પૂર ગીત પૂર કીધ ગજ્જલ અવ્વલ 1852, એટલે 1852 માં, થાવર વાર મૃગસીત, માસ તિથિ પડવે, દિન પક્ષ ઉજાસે, ઉદયો ઉદય સાગર સુરી, પુણ્ય સાગર સુરી, તણાસીસ છાજે, રાજ રાજેશ્વર શ્રી ઉદય સાગર સુરીશ્વર રંગરાજે. તો આ જે ટેક્સ્ટ છે અને બીજી જે જેસલમેરની ટેક્સ્ટમાં ફેર એટલો છે કે અહીંયા માત્ર ને માત્ર વડોદરાનું વર્ણન કરવામાં આવ્યું છે. આની અંદર કોઈ બીજા જૈન ટેનેટ્સ આવતા નથી કે મહારાષ્ટ્રીની પણ એટલી કોઈ પ્રશસ્તિ આમાં મળતી નથી કે બીજા નગરનું પણ કોઈ વર્ણન મળતું નથી. પરંતુ આ જે છે એ ટેક્સ્ટ એ બિલકુલ વડોદરાનું વર્ણન કરતું આમાં આપણે જોઈ શકીએ છીએ. અને ખૂબ સુંદર આમાં બીજા પણ મારા જે કન્ક્લુઝન્સ છે એ રીતે છે કે આમાંની જે ઘણી બધી વસ્તુ જે બતાવી છે, લાઈક ગુલાબ કાર્ડ છે કે બીજા અમુક જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, એ બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ તમે અહીંયા વડોદરાના મ્યુઝિયમમાં પણ જોઈ શકો છો. એટલે એવું લાગે કે એ જે ગુલાબ કાર્ડ ને બધું જે બતાવ્યું છે એ બની શકે કે એના એજ એ વખતે હતા અને એ અત્યારે મ્યુઝિયમમાં સંગ્રહિત થયેલા છે. તો આ આપણે વાત કરી વડોદરાના વિજ્ઞપ્તિ પત્રોની. હવે આપણે જોઈશું કે કેવી રીતે જે હવે કયું લઈ શકીએ આપણે, ગોંડલનું વિજ્ઞપ્તિ પત્ર લઈએ. એના ચિત્રો ખૂબ સરસ છે, ત્યાં હું આમાંથી બહાર નીકળું છું અને આપની સમક્ષ બીજું ગોંડલનું વિજ્ઞપ્તિ પત્ર રજૂ કરું છું. ગોંડલનું વિજ્ઞપ્તિ પત્ર પણ ખૂબ સુંદર છે. હવે આ જે ગોંડલનું વિજ્ઞપ્તિ પત્ર છે એ શ્રી જયચંદ્ર સુરીને આમંત્રણ આપતું આ વિજ્ઞપ્તિ પત્ર છે. ગોંડલ નગરમાં એમને આપણે આમંત્રણ આપીએ છીએ. તો આની અંદર તમે ઘણા સુંદર ચિત્રો જોઈ શકશો. અને આપણે જે ગુજરાતનું જે સ્થાપત્ય છે આમાં તમે જુઓ કે આ ચિત્રો છે ને એ એટલા બધા ડિટેલિંગ નથી. શા માટે મેં પહેલા તમને જેસલમેરનું બતાવ્યું, કેમ કે એના ચિત્રો ખૂબ જ સરસ છે, ખૂબ જ ડિટેલિંગ છે ચિત્રોમાં. જ્યારે વડોદરાનું વિજ્ઞપ્તિ પત્ર જોશો તો એ આપણી પાસે બ્લેક એન્ડ વ્હાઈટ છે, એમાં ડિટેલિંગ છે પણ બ્લેક એન્ડ વ્હાઈટ છે આપણી પાસે. અને આ જે ગોંડલનું વિજ્ઞપ્તિ પત્ર છે એમાં ખૂબ મોટા મોટા ચિત્રો બનાવ્યા છે પણ એટલું ડિટેલિંગ નથી. પણ છતાં પણ એના જે રંગો છે અને એમાં જે સ્થાપત્ય અને જે રીતના એમના જે પરિધાનો બતાવ્યા છે ખૂબ જ સુંદર છે, એ તમે જોઈ શકશો અહીંયા. તો અહીંયા જુઓ કે જેસલમેરમાં જેમ નાનું નાનું બતાવ્યું હતું બધું, અહીંયા આગળ એક બારી એક અટારી એવી રીતે આખા મોટા મોટા ચિત્રો બતાવ્યા છે. અને આ જે ચિત્રની જે શૈલી છે એ મારો વિષય નથી, પણ એનો જે ડિફરન્સ તમે જોઈ શકો છો કે જે રાજસ્થાન જે સ્ટાઇલ ઓફ પેઇન્ટિંગ હતી એ બહુ જ અલગ હતી, અને વડોદરાની જે હતી એ પણ અલગ હતી. અને અહીંયા તમે આ ગોંડલના વિજ્ઞપ્તિ પત્રમાં જુઓ છો એ પણ બહુ અલગ સ્ટાઇલ ઓફ પેઇન્ટિંગ છે. તો આની અંદર આપણે આ જે વિજ્ઞપ્તિ પત્ર છે 1870 એડીનું છે, ઈસવીસન 1870. અને એમાં જે ત્યાંના ગોંડલના રાજા હતા ભગવતસિંહજી, એમના પણ નામનો અહીં ઉલ્લેખ આવતો હોય છે. અને મેં જેમ કીધું કેમ કે હવે અત્યારે આપણી પાસે એટલો સમય નહીં રહે કે હું આ વિજ્ઞપ્તિ પત્રને પણ એટલું વડોદરા જેટલું ડિટેલમાં બતાવું, પણ મારો પ્રયત્ન છે કે હું અલગ અલગ પ્રકારના વિજ્ઞપ્તિ પત્રો વિશે થોડી થોડી માહિતી તો તમને આપી શકું. તો અહીંયા તમે જોઈ શકશો કે ખાસ કરીને એમનું સ્થાપત્ય આપણે જોવાનું છે. ને આ વિજ્ઞપ્તિ પત્ર છે ને એ બ્રિટલ છે. જો આ જે અષ્ટમંગલની જે વાત છે, કળશ અહીંયા આ તૂટી ગયો છે અને અષ્ટમંગલ છે આ રીતે મળે છે, ખૂબ જ બ્રિટલ સ્થિતિમાં છે.
બે મત્સ્ય છે ને સ્વસ્તિક છે, નંદ્યાવર્ત છે, આ બધી જે વાતો છે, એટલે મીન્સ કે આ જે ચિત્રો છે એ ઓલ ત્રુટિત થયેલા છે. ત્યાર પછીનું આ જે છે એમાં પણ તમે જોઈ શકો કે માર્જિનમાંથી એ ખૂબ જ ફાટી ગયા છે. અને એની જે શૈલી છે કે પહેલા આપણે જોયું હતું કે અટારી પર જે ગાર્ડ્સ ઊભા છે અને પેલેસનું રક્ષણ કરી રહ્યા છે, તો એ રીતે અહીંયા પણ તમે જોઈ શકો છો કે આ ગાર્ડ્સ છે એ ઊભા છે અને સાઈડમાં જે છે એ નાની નાની જે કેબિન્સ બનાવીને બેઠેલા છે. ઉપર ત્રણ ગાર્ડ છે એ પણ જોઈ રહ્યા છે, એકદમ એમની આંખો જુઓ એકદમ એલર્ટ છે, કે ગાર્ડ્સ તો એવા છો એકદમ એલર્ટ થઈને રક્ષા કરી રહ્યા છે, બધું નિહાળી રહ્યા છે કે આજુબાજુ શું ચાલી રહ્યું છે. અને એનું ખાસ કરીને સ્થાપત્ય જુઓ, એમના ડ્રેસ જુઓ, એમની પાઘડી કેવી છે. આવી રીતે કમ્પેરિઝન આપણે કરી શકીએ કે જેસલમેરના લોકોની પાઘડી કેવી હતી, ગુજરાતના લોકો કેવી પાઘડી પહેરે છે. બરાબર, જેસલમેરના વિજ્ઞાનપત્રમાં તો પાઘડીની દુકાન પણ આપણને મળી હતી, અને અહીંયા તમે જુઓ કે આ લોકો કેવી પાઘડી પહેરે છે, એમના ડ્રેસીસ કેવા છે, અને સ્થાપત્ય કેટલું સુંદર છે તમે જોઈ શકો છો. આ દ્રશ્ય જુઓ, અહીંયા તો આ કોઈક મીઠાઈ વેચી રહ્યા છે અને લોકો લઈ રહ્યા છે, એટલે આખું એવી રીતે માર્કેટ ન બતાવીને આ રીતે પણ આ માર્કેટ બતાવ્યું છે. અહીંયા પણ તમે આ લેફ્ટ સાઈડે જુઓ તો બે જણા ઉપર ઊભા છે, એટલે જે પેલેસની જે જુદી જુદી જગ્યાઓથી જે નિરીક્ષણ કરવામાં આવતું હોય એ દેખાઈ રહ્યું છે કે કઈ રીતે એનું રક્ષણ કરવામાં આવતું હોય છે. તો અહીંયા પણ આ બે લોકો ઊભા છે અને એનું નિરીક્ષણ કરી રહ્યા છે. અહીંયા તમે જુઓ કે આ ત્રણ નગર શ્રેષ્ઠી જેવા જે આ વચ્ચે ત્રણ લોકો બતાવ્યા છે, એમના ડ્રેસીસ જુઓ કેવા છે. અત્યારે પણ આ સૌરાષ્ટ્રમાં આ રીતના ડ્રેસીસ પહેરે છે લોકો, બરાબર. અને આ કંઈક અધિકારીઓના કોઈના ઘર હોય એ રીતનું આપણને દ્રષ્ટિગોચર થાય છે. તો ખાસ કરીને આમાં આ દ્રશ્યો મેં એટલા માટે લીધા છે કે સ્થાપત્ય અને એમના આભૂષણો, એમનો વસ્ત્ર પરિધાન વગેરે જોવા માટે. જો અહીંયા આ દુકાનો બતાવી છે, આ માર્કેટ છે, અહીંયા મોટા મોટા ચિત્રો છે એટલે તમને ખૂબ સુંદર રીતે તમે જોઈ શકશો. આ લોકો ખરીદી કરવા નીકળ્યા છે મીઠાઈની, બરાબર. જોઈ શકશો કેવું જુદું જુદું બધું અહીંયા વેચાણ થઈ રહ્યું છે. આ આપણે પછી જોઈશું આ ચિત્ર, કે આ આ વિજ્ઞપ્તિ પત્રનું નથી. આ છે આપણું જેસલમેરનું, અને આ કેટલાક મ્યુઝિશિયન્સ તમે જોઈ શકો છો, બરાબર. એમના ડ્રેસ કેવા છે, તલવાર અને ઢાલ છે, શ્રેષ્ઠી જનો કેવા છે, કયા વાજિંત્રો લઈને એ લોકો ઊભા છે, તો એ તમે સુંદર રીતે અહીંયા જોઈ શકો છો. સાથે વાત કરી લઉં તો આ જે દ્રશ્ય છે એ પણ એનું છે, ડુંગરપુરનું છે. એટલે ડુંગરપુરનું હોવાના લીધે તમે જુઓ કે એમના ડ્રેસ છે એમાં વચ્ચે આ જે સ્ત્રીઓ ઊભી છે રાજસ્થાની એમની જે શૈલી છે જે એમના વસ્ત્રોની એ તમે જોઈ શકો છો. અને કેવી રીતે જૈન મુનિ બેઠા છે, બધાને ઉપદેશ આપી રહ્યા છે એ દ્રશ્ય અહીંયા આપણને દેખાય છે. અને ત્યારબાદ અહીંયા આ જે ટેક્સ્ટ છે એ આ રીતે ગોંડલ વિજ્ઞપ્તિ પત્રની એ આ રીતે શરૂઆત થાય છે. ગોંડલના વિજ્ઞપ્તિ પત્રમાં તમે જોઈ શકશો કદાચ, અને વાંચી પણ ઉકેલી પણ શકશો કે કેવી છે આ ગ્રંથ, કઈ રીતે છે. એને આપણે વાંચવું હોય, અભ્યાસ કરવો હોય, તમે આ સર્ટિફિકેટ કોર્સ કરો છો તો ત્યાર પછી તમને રસ પડે કે ચલો આપણે પણ હસ્તપ્રતોમાં કામ કરીએ, તો એને કઈ રીતે આપણે ઉકેલીશું, કઈ રીતે વાંચીશું, તો આ તમારી સામે ટેક્સ્ટ છે. થોડા થોડા એક બે શબ્દો તો તમે વાંચી જ લીધા હશે, તો આમ તો લાગે કે ઘણું સહેલું છે, આપણે કરી નાખીશું કામ, પરંતુ ઘણા ઘણા આમાં અક્ષરો જે છે એ આપણને કન્ફ્યુઝન ઊભા કરતા હોય છે, અને ઘણીવાર ભાષા પણ આપણને કન્ફ્યુઝન ઊભી કરતી હોય, કેમકે મિક્સ ભાષા પણ આમાં હોય છે, અપભ્રંશ હોય છે, તો એને આપણે કઈ રીતે ઉકેલીશું. તો એ આખી ટ્રેનિંગ જ અલગ છે. અને આ એક લખાણ જે હોય એ આપણે 4-5 વાર લખવું પડે, ત્યારે આપણે એને સારી રીતે એનું સંપાદન કરી શકીએ છીએ, એના વિના એ શક્ય નથી. એટલે ખૂબ જ મહેનતનું કામ છે, ખૂબ જ ધીરજનું કામ છે. એટલે મહેનત અને ધીરજ કરવાના જે ગુણ કેળવી શકતા હોય તો આ કામ તમે ચોક્કસ કરી શકો છો. હવે કેટલાક આમાં આ ટેક્સ્ટમાં પણ આપણને કઈ રીતે ટેક્સ્ટ આ શરૂ થાય છે અને એમાં શું વાત કરવામાં આવી છે, તો તમે જુઓ કે મંગળથી શરૂ થાય છે. મંગળ શ્લોકથી શ્રી આદિનાથાય નમઃ, સ્વસ્ત્રી શ્રીમદ આદિ દેવાદિન પ્રણમ્ય પુરુષોત્તમાન સદામા પુરસંસ્થાનામ વક્ષે કીર્તિ મનોરમામ
पूज्य आराध्योत्तमोनाम परम पूज्यानाम परमोत्कृष्ट पूज्यानाम परम सुकमलकानाम आ रीते आखी टेक्स्ट आ शुरू थाई छे जेमा मंगल करवाथी एनी शुरुआत करी छे। त्यार पछी वच्चे केटलीक प्राकृत श्लोक पण आवे छे એ પણ મેં ઉકેલવાનો પ્રયત્ન કર્યો હતો। તો એ પ્રાકૃત શ્લોકોમાં પણ જે છે જૈન યતિનું વર્ણન કરવામાં આવ્યું છે। એમની પ્રશસ્તિ જે છે શ્રી જૈનચંદ્ર સુરી મહારાજનું આમંત્રણ આપીએ છે તો એમની પ્રશસ્તિ જે છે એ પણ ખૂબ જ સુંદર શ્લોકો આપણને પ્રાપ્ત થાય છે। એક બે શ્લોક આપની સમક્ષ કહીશ। સકલ સાધુ સુસેવિત નાયકમ સકલ જીવ સુધાર સદાયકમ सकल दान दया पर तारकम सकल पाप तमोघ नाशकम विशद वाणी धरम श्रुत सागरम शशि वदानन शोभित सौस्पदम गुण गुणान्वित लक्ष्मण ज्वरम व्रत धरम वरदम च भजाम्यहम सकल गुण निधानम साधुनाथम प्रधानम। आ रीते खूब सुंदर छंदोमां एमनुं वर्णन करवामां आव्युं छे। श्री जयचंद्र सूरी वरराजितं भविक सम्यक लोचनदायकं वरनरा प्रणमन्ति पदद्वयं जयति हर्ष सुरी पट्टधारकं। नथी वाचती बधु पण खूब सुंदर श्लोकोनी रचना अहींया करवामां आवी छे अने खूब सुंदर एमनुं वर्णन आपणने मळे छे। त्यार पछी जुओ के आनी अंदर केटलाक जे गुजरात अने राजस्थान बन्नेमां जे एक प्रकारना ढाल हता અને એમાં જે રચના થઈ છે એની જે બે ત્રણ લાઈન હું આપને રજૂ કરીશ। આજ હજારી ઢોલો પ્રાહુણો સરસ્વતી સામીને વિનવું સરસ્વતી સામીને વિનવું સહગુરુ લાગો પાય સાજન મોડા હે ગુણ ગાઉં ગઢરાજના મનમોહન ચિત્તલાયસ શ્રીજી ચોમાસ પધારજો મનધરી અધિક ઉલ્લાસ મનમાં ખૂબ જ ઉત્સાહ ધરીને આપ ચોમાસામાં પધરામણી કરજો। પછી જો ગોંડલ નગરની સુંદર જે વર્ણન પ્રાપ્ત થાય છે ગોંડલપુર અતિ સુંદર સંઘ કરે અરદાસ શ્રી 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 તુમ ગુણ ગણ રયણાયર કેમ કહુ ગુરુ અભિરામ ચરણ કમલને ભેટીને સફલ કરું આત્મરા મારા આત્માનો સફલ કરું શ્રી શ્રી હર્ષચંદ્ર પટ્ટોધરું લંકા ગચ્છ સિરદાર શ્રી જયચંદ્ર સુરીવરું। આ રીતે આગળ એ પ્રશસ્તિ આપણને પ્રાપ્ત થાય છે। ત્યારબાદ જુઓ ગઝલ આવે છે પછી એ ગઝલમાં એ જે વડોદરાની ગઝલ હતી એ જ સ્વરૂપે અહીંયા મળે છે। એ બહુ જ એનો જે ઢાળ છે એવો જ એની ભાષા છે। ગોંડલ શહર હે બંકા કિલ્લા કોટ તહા પક્કા गोंडली पुर तलवे है टिक गंभीर निरसेर अतिक किल्ला राज काहे खूब मद कर कुलते महे खूब नवलखी महल है नवलखी महल छे त्या महाराज सोहत इंद्र को समान त्याना जे महाराज छे ए इंद्र ना जेवा सुंदर छे। आ रीते एमा आपणे बधी माहिती आखू खूब लांबू छे એની માહિતી મળે છે। એમાં ઘણું બધું વર્ણન આવે છે આખા ગોંડલ નગરનું અને ત્યારબાદ અહીંયા આપણને જે જૈન ટેનન્ટ્સ પણ અહીંયા જે આપણને પ્રાપ્ત થાય છે જેમાં જૈન મુનિના જે લક્ષણો છે શ્રાવકના જે ધર્મ છે એ બધાની વાત જે રીતે જેસલમેરના વિજ્ઞપ્તિ પત્રમાં મળે છે એવી રીતે અહીંયા પણ આપણને એ પ્રાપ્ત થાય છે। હું બધા વાંચતી નથી। પછી એમાં જે વિજ્ઞપ્તિ છે એ આ રીતે મળે છે કે મેઘજી પ્રમુખ સંઘ સમસ્તની વંદના 1008 વાર દિન 2 ઘડી 2 પલ 2 પ્રતે અવધાર જ્યોજી અત્ર શ્રીજી સાહેબને પ્રતાપે કરીને શ્રી સંઘને સુત શાખા છે શ્રીજીની પત્ર લખવા જેમ જીવને વાંધા જે તલો હર્ષ ઉલ્લાસ ઉપજેજી શ્રી સંઘને ચોમાસનો ભાવ છે માટે શ્રીજી સે ઉપર કૃપા દ્રષ્ટિ કરીને ચોમાસ આહે પધારજો તુમારા ચરણાર વિંદ બાંધસ્યું તે દિવસ શ્રી કદી સેજી
તુમ્હારે દેશ પૂર પટ્ટણ નગર ઘણા છે, પણ કૃપા કરીને ચોમાસુ અત્ર પધારજો જી. તુમ તો મોટા છો જી, ગુરુ છો મોટાની નિજર પિણ મોટી. આ રીતે ઘણું આપણી જે લોકલ ભાષામાં લખ્યું છે. તલકચંદ ને મોકલ્યા છે તે વિનંતી વાંચીને વહેલા પધારજો જી. સાહેબને ઘણા લખવાના કારણ નથી, અત્ર સંઘનો શ્રી સંઘશ્રીજીના દર્શનની વાંચના ઘણી કરે છે, માટે વહેલા પધારવું જી. અત્ર નીતિ ગતિ સાધુ મુખ વચને કહેશે, અત્ર લાયક કાર્ય લખવો જી. અહીંયા એટલે અમારે લાયક કંઈ કામ હોય તો પણ કહેજો, લખવો જી. પત્ર પહોંચતો લખવો જી, એટલે પત્ર પહોંચે તો પણ અમને જણાવજો. પછી લિખતન એટલે રામચંદ્ર રાઘવજી ની વંદના 1008 વાર અવધાર્યો જી, સંવત 1873 કાર્તિક વદી 5 દિને. આ રીતે અહીંયા એમાં એ પૂરું થાય છે આ વિજ્ઞપ્તિ પત્ર. તો આ વિજ્ઞપ્તિ પત્ર ની ખાસિયત એ છે કે આમાં પણ જૂની ગુજરાતી અપભ્રંશમાં આ લખેલું છે, અને ગોંડલ શહેરનું ખૂબ જ સુંદર આપણને વર્ણન અહીંયા પ્રાપ્ત થાય છે. આની વધારે વિશેષ વાત નથી કરતી અને આપણે આગળ વધીએ. બીજા વિજ્ઞપ્તિ પત્ર જોઈએ, ડુંગરપુરનું વિજ્ઞપ્તિ પત્ર. આપણે એના થોડા ફોટોગ્રાફ્સ છે, વધારે નથી. તો હવે ડુંગરપુરનું વિજ્ઞપ્તિ પત્ર છે. ડુંગરપુર ક્યાં આવ્યું? રાજસ્થાનમાં. ગોંડલ ની વાત કરી, એ ક્યાં આવ્યું? ગુજરાતમાં, બરાબર. અને ગઈકાલે આપણે જેસલમેરનું જોયું હતું, એટલે પણ રાજસ્થાનનું વિજ્ઞપ્તિ પત્ર. આ ડુંગરપુર એટલે રાજસ્થાનનું જે આ વિજ્ઞપ્તિ પત્ર છે એ ઈસવીસન 1774 નું છે. એનો એક્સેશન નંબર છે 24691. એની જે સાઇઝ છે એ 23 ફૂટ લાંબુ છે, 26.4 સેન્ટીમીટર એ પહોળું છે. એટલે તમે વિચારો, એનું ઇમેજિન કરો કે એ આપણે ખોલીએ તો કેટલું લાંબુ થાય, 23 ફૂટ લાંબુ. અને તમે વિચારો કે એને મેં એક મોટા ટેબલ ઉપર ખોલીને ધીરે ધીરે એનો અભ્યાસ કર્યો અને વાંચ્યું. કેટલાક વિજ્ઞપ્તિ પત્રો એટલા મોટા હોય કે ટેબલ પર પણ એનો સમાવેશ ના થાય. તો ક્યારેક અમે આખા મોટા રૂમમાં ચાદર પાથરીને એની ઉપર વિજ્ઞપ્તિ પત્ર ખોલીને એનો અભ્યાસ કરતા હોઈએ. તો એ બધો પણ એક સુંદર અનુભવ હોય છે, પણ બસ એના માટેની આપણી અંદર એક ધગસ હોવી જોઈએ કામ કરવાની. તો કામ કરવાનો એનો એક અલગ જ એક આનંદ, હું તો કહીશ કે એક પ્રકારનો બ્રહ્માનંદ જ પ્રાપ્ત થતો હોય છે એમાંથી. તો આ વિજ્ઞપ્તિ પત્રની સાઇઝ પણ ઘણી લાંબી છે, અને એ પણ તમે જુઓ કે એક આ રફ છે થોડુંક, એના રફ જે કપડા ઉપર આ વિજ્ઞપ્તિ પત્ર એટલે એની પાછળ લગાવેલું છે અને પેપર પર બનાવેલું છે. પાછળનું જે આનું જે કાપડ છે ખૂબ રફ છે, અને એટલે આ વિજ્ઞપ્તિ પત્ર થોડું થોડું બ્રિટલ થવા લાગ્યું છે. એને પણ પકડીએ તો આપણને ખબર પડે કે ખૂબ જ કડક થઈ ગયું છે. એના કન્ઝર્વેશનના ઘણા પ્રશ્નો છે, પ્રયત્ન કરી રહ્યા છે કે એને કઈ રીતે આપણે કન્ઝર્વેશન કરી શકીએ. તો અહીંયા જુઓ કે શ્રી જયધર્મ સુરી મહારાજ સાહેબને ઉદયપુરથી એમને આમંત્રણ આપીએ છીએ. ઉદયપુરમાં છે અને ત્યાંથી એમને આપણે ડુંગરપુર આવવા માટેનું આમંત્રણ આપ્યું છે. આ ચિત્રો આ રીતે છે, વધારે સ્પષ્ટ નથી. તમે અહીંયા જેવા જુઓ છો આ વિજ્ઞપ્તિ પત્રોમાં પણ છે, પણ પ્રત્યક્ષ થોડા સારા લાગી શકે, પરંતુ અહીંયા આ એટલા ક્લિયર નથી. તો આમાં પણ આ રીતે સાઇડ્સ પર આ દુકાનો બતાવી છે, અને આ બહેનો છે કે બીજા ભાઈઓ છે આ અહીંયા ખરીદી કરવા માટે નીકળ્યા છે. તો તમે જોઈ શકો કે વન ઇન ધ સેમ મોડલ ફોલો કરવામાં આવ્યું છે. અહીંયા પણ ફ્લોરલ ડિઝાઇન્સ છે જે માર્જિનની, અને આ જે નીચે જે છે એ પ્રોસેશન અહીંયા શરૂ થાય છે, એટલે હાથી ઘોડા આ બધા ઉપર જે સૈનિકો બેઠા છે કે પછી જે નગરજનો છે, શ્રેષ્ઠીઓ છે, એ બધા છે, અને એમનો જૈન યતિને એમનું સ્વાગત કરવા માટે જઈ રહ્યા છે, એ પ્રમાણે એનું પ્રોસેશન બતાવવામાં આવ્યું છે. તો આની જે ટેક્સ્ટ છે એમાં પણ આપણ દુહા સ્ટાઇલથી લખેલું છે, પછી એમાં પણ ઢાલ આવે છે, અને એમાં પણ મંગલાચરણ આપણને મળે છે. અને વચ્ચે વચ્ચે આમાં તમે જુઓ કે જે સંસ્કૃત છે, પ્રાકૃત છે, જૂની ગુજરાતી પણ આવે છે, અને રાજસ્થાની ભાષા પણ એમાં આવે છે. તો આમાં જે ઢાલ સ્વરૂપે લખાયું છે એ બહુ જ અલગ પ્રકારે આપણને જોવા મળે છે. એ રાજસ્થાની જે શૈલી છે એ શૈલીમાં જ છે,
અને એ હું તમારી સમક્ષ થોડું રજૂ કરું કે એ કઈ રીતની આમાં જે લખાણ છે આપણને મળે છે, કેવા પ્રકારનું આ કાવ્ય છે. તો આમાં જુઓ કે છે કે પ્યારી તે પ્રિયુને વિનવે હો રાજ, એ દેશી જંબુ દીપના ભરતમાં હો રાજ, સોહે અતિ ઘણો દેશ ઉદાર, સોભાગી મારા સાહિબા. ખૂબ અલગ પ્રકારનું આ કાવ્ય છે. અવર દેશ અનુચર સમા હો રાજ, હાંજી કવલ દેશ સિરદાર, સોભાગી મારા સાહેબા. દેશાંતર દીઠા હો રાજ, અને ગાઈ પણ શકાય, દેશાંતર દીઠા હો રાજ, નર નારી વસે સુખદાય, સોભાગી મારા સાહેબા. ધનવાન લોક વસે ઘણા હો રાજ, સુખે આનંદે વાસર જાય. એટલે અહીંયા ખૂબ જ ધનવાન લોકો વસે છે, ખૂબ જ સુખ અને આનંદમાં દિવસો જાય છે. સુર સરિતા જીમ સોહતી હો રાજ, નદીઓ વહેતી નિર્મલ નીર. એટલે અહીંયા ડુંગરપુરમાં નદીઓ વહે છે, સરિતા વહે છે, પગ પગ પાણી પથમાં હો રાજ. એટલે પાણીની અહીંયા કોઈ કમી નથી, કેમ કે આ રાજસ્થાન છે, આપણે કહેવું પડે કે અહીંયા પાણી મળશે, અહીંયા દુકાળ નથી પડતો. તો સુંદર નદીઓ છે, પાણીથી છલોછલ ભરાયેલી છે. શીતલ છાયા વૃક્ષ સમીર, સુંદર વૃક્ષો છે અને એની શીતલ છાયા છે. સરખા અતિહા નિપજે હો રાજ, આંબા રાયણ સરસ ખજૂર. આ બધી વસ્તુ ક્યાં મળે છે? દાડીમ દ્રાક્ષ કેલા ઘણા હો રાજ. દાડીમ દ્રાક્ષ અને કેળા અહીંયા થાય છે. નાલેરી અતર સનુર, નાળિયેર પણ થાય છે. વનવાડી આરામ સુ હો રાજ, શોભતા અતિ ફલફૂલ. બાર અઢારે વનસ્પતિ હો રાજ, સદા ફલી રહી સમતુલ. તો આમ જુઓ કે આપણે બહુ સુંદર અહીંયા આ વર્ણન મળે છે. ત્યાર પછી દુહા પણ છે, ઢાલ પણ આવે છે અને દુહા પણ આવે છે. એમ અનેક ગુણ દેવાના, શોભા બહુ વિસ્તાર, અવર દેશ ઉપમા નાહી, જીહા ઘણા પુણ્ય અપાર. આ રીતે એ દુહાથી પણ એની દુહામાં પણ લખાયેલું છે. ફરીથી અહીંયા ઢાલ આવે છે. એ બધા જ હું નથી ગાઈ શકતી, નથી આપણી સમક્ષ રજૂ કરી શકતી, પણ આ જે ડુંગરપુરનું વિજ્ઞપ્તિ પત્ર છે એની ટેક્સ્ટ ખૂબ જ લાંબી છે. હું થાકી ગઈ હતી આ ટેક્સ્ટ ઉકેલતા ઉકેલતા. ફરીથી પાછા દોહા આવે છે, ફરીથી ઢાલ આવે છે, અને જુઓ તમે કે ખૂબ સુંદર વર્ણન અહીંયા છે. અને ત્યારબાદ એમાં ફરીથી જૈન ટેનન્ટ્સ આવે છે. એમાં જે મુનિશ્રીના જે લક્ષણો છે, એમના જે ગુડ ક્વોલિટીઝ છે એનું વર્ણન છે, અને ત્યારબાદ જે શ્રાવકના ધર્મો છે એની પણ વાત અહીંયા આવે છે. તો એ બધું હું નથી અહીંયા બોલી રહી. સુરીજીની જે પ્રશંસા છે એ થોડુંક બતાવી દઉં છું આપણે, કે ચારિત્ર પાત્ર ચૂડામણી, સકલ સાધુ શિરોમણી, કુમતાંધ કારેણ ભૂમણી, વિતજીન મુકટમણી, શૃંગાર હાર તપ તેજ દિનકર, શ્રી સૂર્યની પરે દીપ્તવંત, ચંદ્રમાની પરે સૌમ્ય, મેરુની પરે અચલ, સમુદ્રની પરે ગંભીર, સરસ્વતી કંઠાભરણ, વાદી વિજય શરણ, વાદી મદગજન. આ રીતે ઘણું સરસ એમનું વર્ણન છે, ઘણી સરસ પ્રશસ્તિ, ઘણા આગળ આગળ ઘણી ચાલે છે, ખૂબ જ લાંબુ વર્ણન છે, એ હું વાંચી નથી શકતી આપણી સમક્ષ બધું. ત્યારબાદ વચ્ચે એમનું નામ જે આવે છે કે એ જ રીતે જેમ પહેલા વિજ્ઞપ્તિ પત્રોમાં પણ હતું કે તમે મોટા છો, કચ્છ નાયક છો વગેરે વગેરે, અને શ્રી 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 108 શ્રી વિજય ધર્મ સુરીશ્ચર સપરિવારાન ચરણ કમલાન. આ રીતે એમાં વાત આવે છે. અથવા વાગડ દેશ વર્ણન, આ રીતે આ જુદા જુદા જે વિષય છે એની હું વાત કરી લો કે અથવા વાગડ દેશ વર્ણન, અને પછી એ દુહા છે એમાં, સકલ ગુણે કરી સોહતો, સકલ ગુણે શિરદાર, સકલ દેશ દેશાં સિરે, વાગડ દેશ ઉદાર, મોટા મોટા જીહા કિણી, સિંહર કડા સોહત, સિંહની વાત છે, ઇન્દ્રપુરી ઉપતા વર્ણ ચાર વિરસાત, જીહા અનેક ધન ધાન સુ પુરિત સુખી આલોક, ઘર ઘર મંગલ નિત નવા, ઉત્તમશીલ અશોક, જૈન ધર્મ જીહા જાગતો, મોટો મૂર્તિવાદ. એટલે મૂર્તિવાદ. આજ આ રીણે પાંચમે દિણયર જીમ દીપાંત વગેરે. પછી જો અંદર બધાના નામ આવે છે, અંબાવજી અનોપજી, પહોંચી મનની કોર, અજબ સુરક્ત અનોપજી, સંઘ મંડળ સુપ્રમાણ.
એટલે બધાના નામ આવે છે. પાલે આજ્ઞા જીનતણી શ્રાવક ધર્મ સુજાણ નગર તિહા દિશે ઘણા એક એક થી સાર. એક એક થી સુંદર નગર છે. સર્વ નગર શિરે શહેરો ડુંગરપુર સિદ્ધાર્થ. સર્વનગરમાં સુંદર એ અમારો ડુંગરપુર છે. ત્યાર પછી ફરીથી ઢાલ આવે છે અને એમાં પણ આ નગરનું જ વર્ણન આવે છે. ફરીથી ઢાલ આવે છે એમાં જુઓ, ખાલી બે લાઈન વાંચું. થારે માથે પંચરંગી પાગ સોનાનો ચોગલો મારુજી એ દેશી વાગડ સુવિચાર પુણ્ય અપારા સોઈ વારુજી. ગીર પર ગીર સારા અધિક ઉધારા જોઈ વારુજી. આ રીતે આખું વર્ણન છે, ખૂબ સુંદર છે. ફરીથી એમાં દુહા આવે છે અને ફરીથી પાછું વર્ણન આવે છે. હવે જે વર્ણન આવે છે અને આપણને મળે છે જે વિજ્ઞપ્તિ, એમાં લખે છે 108 વાર અવધાર જોજી અત્રસી પૂજ્યજીની કૃપાથી સુખ સાતા છે. શ્રી પૂજ્યજીનું દર્શન કર છું જે જે દન એટલે જે દિન લેખાનો હો શ્રી પૂજ્યજીને ચિત્રલેખ કરાવી મોકલી છે તે વિનંતી અવધાર બીજી. વિનંતી બેનતી લખું છું બરાબર. મોકલવાની સંવત 1830 અખે શરત સુદ એક દિને મતી ગુજરાતી. આ રીતે લખ્યું છે એટલે એનું જે ડેટ આપી છે અને અમે મોકલીએ છીએ અને મુનિજીને વિનંતી કરવામાં આવી છે કે આપ ચોમાસું પધારો અમારા ડુંગરપુરમાં. અને ડુંગરપુર કેવું છે તો એનું આખું વર્ણન એના લખાણમાં આપણને એની ટેક્સ્ટમાં મળે છે. અને જે ઇલસ્ટ્રેશન્સ આપ્યા છે એમાં તો એ સચિત્ર સુંદર બતાવ્યું છે કે અમારું ડુંગરપુર કેવું છે અને લખાણમાં પણ સુંદર કાવ્યાત્મક શૈલીમાં આ ડુંગરપુરનું આખું વર્ણન આપણને પ્રાપ્ત થાય છે. પછી આમાં પંચમહાવ્રતની વાત આવે, આ બધી જ વાતો અંદર આવે છે પણ એ બધું આપણે અહીંયા વાંચી શકતા નથી. એટલે ઘણું લાંબુ છે આખું. મારી પાસે લગભગ આખી જે ટેક્સ્ટ છે એ 20 પાનાની ટેક્સ્ટ છે, એવું બધું આપની સમક્ષ રજૂ નથી કરી શકતી. તો આ રીતે ડુંગરપુરનું વિજ્ઞપ્તિ પત્ર છે એ જે કહીએ ને કે ભાષાની દ્રષ્ટિએ પણ ખૂબ જ અગત્યનું છે કે એ જે રાજસ્થાની ભાષા છે એનો વિકાસ કઈ રીતે થયો હશે, કઈ રીતે જે કાવ્યની શૈલી છે એમાં ઢાલ છે, જુદા જુદા દુહા છે, એ કઈ રીતે વિકસિત થયા હશે, એનું સ્વરૂપ કેવું હશે અને એ સ્વરૂપ ધીમે ધીમે અત્યારે જે સાંપ્રત સમયમાં લખાય છે એ કઈ રીતે વિકસિત થયું એનો પણ એમાં અભ્યાસ કરી શકાય છે. કેમ કે આના સુંદર દ્રશ્યો છે એટલા માટે જ હું લાવી છું આપની સમક્ષ. આના કલર તદ્દન અલગ છે બરાબર. એની જે આખી રંગની જે પ્રસ્તુતિ છે એ ખૂબ જ ભિન્ન છે અને આ ખૂબ જ ફેમસ છે. આપ સૌ જાણતા હશો આના વિશે. જ્યારે રાજાએ ફરમાન કર્યું હતું કે ચાતુર્માસ દરમિયાન કોઈ પણ પ્રાણીનો વધ કરવાનો નથી, એ જે ફરમાન કરવામાં આવ્યું હતું એનો છે. આ મદિરા લઈને બેઠા છે અને આ જૈન મુનિ આવ્યા છે અને એમને વિનંતી કરતો એક પત્ર આપે છે બરાબર, કે આ ચાતુર્માસ દરમિયાન અહીંયા જે છે એ કોઈ પણ પ્રાણીની હિંસા કરવાની નથી, કોઈ પણ પ્રાણીનો વધ કરવાનો નથી. એ સમયની આ વાત છે. જો જૈન મુનિનું કેટલું સુંદર દ્રશ્ય છે અને ઉપર અકબર બેઠા છે જે હાથમાં મદિરા લઈને બેઠા છે અને એમના સૈનિકો એમના જે એ છે આજુબાજુ બેઠા છે અને એમને પવન નાખી રહ્યા છે. તો એ તમે સુંદર દ્રશ્ય જોઈ શકો છો, હાથી છે. ત્યાર પછી અહીંયા કેટલાક યુરોપિયન લોકો છે એમના તમે ડ્રેસ પરથી જોઈ શકો છો કે એ લોકો પણ અહીંયા એમના સમયમાં હતા અને અહીંયા બેઠા છે. અને આ કેટલાક સૈનિકો છે જેમના હાથમાં કેટલાક શસ્ત્ર લઈને એ લોકો ઊભા છે. આ દેખાય છે આપનું, એની સાઈઝ વગેરે આપી છે, એની ડેટ પણ અહીંયા લખી છે. અને ક્યાંથી મળે છે? હંસ વિજયજી જ્ઞાન ભંડાર વડોદરામાંથી આ પ્રાપ્ત થાય છે. જો મેં વાત કરી હતી અષ્ટમંગલની કે જે બહેનો હોય મહિલાઓ હોય એ ક્યારેક આવું પર્વ હોય તો જો અહીંયા આ બહેનો છે ત્રણ, કેટલા સુંદર એમના ડ્રેસ છે અને એ અહીંયા જો સ્વસ્તિક બનાવ્યું છે અને એમના હાથમાં પણ એ છે રાઈસ છે, ચોખા છે અને એ ચોખાથી અહીંયા એમણે સ્વસ્તિક બનાવ્યું છે. એટલે એ જે અષ્ટમંગલની મેં વાત કરી હતી કે ક્યારેક કોઈ એવા ઉત્સવ હોય ધાર્મિક પર્વ હોય ત્યારે એ અષ્ટમંગલ દ્વારા એ જે સાંકેતિક પૂજા કરતી હોય છે. અહીંયા તમે જોઈ શકશો કે સાધ્વીઓ બેઠી છે અને એમની સામે આ સ્ત્રીઓ એમનું સત્કાર કરી રહી છે
અને અહીંયા પણ આ સ્ત્રીઓ બેઠી છે. એટલે એક જૈન ધર્મનું આ એક ખૂબ સુંદર હું જોઈ શકું છું. આ બધા જ વિજ્ઞપ્તિ પત્રોમાં જોયું છે કે સાધુ અને સાધ્વી એ સાથે જ જતા હોય છે અને બહેનોને ઉપદેશ આપવાનો હોય ત્યારે એ મુનિશ્રી પાસેથી પણ લઈ શકે છે ઉપદેશ, પણ સાથે સાથે સાધ્વીઓ હોય છે અને એમની સાથે આ બહેનો મળીને એક સુંદર એક વાતાવરણ બને છે, એક પારિવારિક વાતાવરણ બને, જેને આપણે કહીએ કે એક મુક્ત વાતાવરણ, એક કમ્ફર્ટેબલ એવું એક વાતાવરણ બનતું હોય છે અને અહીંયા એ ઉપદેશ અપાતા હોય છે. એટલે એ સમયમાં પણ અને અત્યારે પણ આપણે જોઈ શકીએ છીએ કે સાધુ અને સાધ્વી બંને ત્યાં સ્ત્રીઓ માટે કોઈ એવો ભેદભાવ નથી. એમને પણ દીક્ષા અપાય છે, એ પણ સાધ્વી બને છે, એમને પણ આ મોક્ષના માર્ગ પર જવાનું એમને પણ સ્વતંત્રતા છે અને એ પણ ઉપદેશ આપવા જાય છે અને ધર્મ ઉપદેશ કરે છે. અને જે બહેનો છે જૈન ધર્મની, જૈન ધર્મ પાળતી જે બહેનો છે, જે કમ્યુનિટીની બહેનો છે, એ લોકો પણ બાળકોની સાથે, કદાચ અહીંયા નીચેના દ્રશ્યમાં નથી ક્લિયર, પણ એક બહેન તો અહીંયા બાળક લઈને પણ બેઠી છે, તો એ બાળકોની સાથે જાય છે અને એ આ ધર્મના ઉપદેશ મેળવે છે. એવી રીતે અહીંયા તમે જુઓ કે આ વાજિંત્રો પણ આપણને દ્રષ્ટિગોચર થાય છે. અહીંયા પણ આ ભાઈઓના જે ડ્રેસ વગેરે તમે જોઈ શકો. એટલે મારું આ બતાવવાનો ઉદ્દેશ એટલો છે કે આ એક ખૂબ જ અગત્યનો એવો એક શું ઇવેન્ટ હતો કે જ્યારે આ ફરમાન કર્યું હતું કે 4 મહિના સુધી કોઈ પણ પ્રાણીનો વધ ન થવો જોઈએ, એ ફરમાન જ્યારે કરવામાં આવ્યું હતું એને દર્શાવતું આ વિજ્ઞપ્તિ પત્ર. એટલે ખૂબ જ ઐતિહાસિક રીતે પણ આ ખૂબ જ અગત્યનું વિજ્ઞપ્તિ પત્ર છે. તો બસ આ રીતે મેં આપની સમક્ષ થોડા વિજ્ઞપ્તિ પત્રો રજૂ કર્યા. આવા તો અઢળક વિજ્ઞપ્તિ પત્રો આપણને પ્રાપ્ત થાય છે, જે અનુસંધાન જે મેગેઝિન છે અમદાવાદથી પ્રકાશિત થાય છે, એમાં ઘણા બધા વિજ્ઞપ્તિ પત્રો પ્રકાશિત થયા છે. ટેક્સ્ચ્યુઅલ છે બધા, પરંતુ આવા સચિત્ર વિજ્ઞપ્તિ પત્રો જો આપની આસપાસ કોઈ જ્ઞાન ભંડારોમાં આપને મળે તો એનો આપ લોકો અભ્યાસ કરવાનો જરૂર પ્રયત્ન કરો. ક્યાંક અટકી જાઓ તો સેજલબેન છે કે બીજા ઘણા વિદ્વાનો છે એ બધા જ મદદરૂપ થવા પ્રયત્ન કરશે, કેમ કે અમે તો એટલું જ ઈચ્છીએ કે જે જ્ઞાન ભંડારોમાં બંધ પડ્યું છે એ બધું બહાર આવે અને આપણા સમક્ષ આવે, એ જ્ઞાનનો વિસ્તાર થાય અને આપણે સમાજ સુધી એને પહોંચાડી શકીએ એવો આપણા પ્રયત્નો હોવા જોઈએ. એટલે બસ એક અવેરનેસ માટે મેં આ વ્યાખ્યાનો આપવાનું પસંદ કર્યું કે આપણે જે જૈન ગ્રંથો કહીએ છીએ કે જે દર્શનના ગ્રંથો છે કે આગમના ગ્રંથો છે એ બધા વિશે તો આપણે જાણીએ છીએ, એ બધાના પબ્લિકેશન્સ પણ થયા છે, પણ આ પ્રકારના વિજ્ઞપ્તિ પત્રો હજુ પણ એ અંધારી કોટરીમાં કે કાપડમાં વીંટાયેલા લાકડાની પેટીઓમાં કબાટોમાં બંધ સ્થિતિમાં જ પડી રહ્યા છે. તો ચાલો આપણે સૌ મળીને એનો ઉદ્ધાર કરીએ, એને બહાર કાઢીએ, એના એમાં રહેલા જ્ઞાનનો પ્રકાશ આપણે ફેલાવીએ અને આપણા સમાજને કંઈક આપણે આપી શકીએ એવો પ્રયત્ન કરીએ. અને મને આ 2 દિવસ વ્યાખ્યાન આપવાનો જે મારા રિસર્ચનું જે નિચોડ છે એ કંઈક હું આપ લોકો સમક્ષ આપી શકી એનો મને ખૂબ જ આનંદ છે. અને એ આપવા માટે એક તક મને જે આપી જૈન ટ્રસ્ટ દ્વારા અને સેજલબેને મને આ તક આપી એ માટે હું ખૂબ ખૂબ આભારી છું. અને આપ સૌએ મને 2 દિવસ સાંભળી અને આ બધા સુંદર ચિત્રો જોયા, હું માની શકું કદાચ તમારા માટે એટલું કંટાળાજનક નહીં રહ્યું હોય, કેમ કે 70 જેટલા વ્યાખ્યાનો થઈ ગયા હોય પછી એટલી ધીરજ પણ ન રહે, પરંતુ મને એમ લાગે છે કે જે ચિત્રો છે એ તો તમને બધાને પસંદ આવ્યા જ હશે. અને થોડું ઘણું માહિતી જે મેં આટલા વર્ષો દરમિયાન ભેગી કરી છે એને આપની સમક્ષ રજૂ કરી. આપ સૌએ મને સાંભળી ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર શ્વેતાબેન, ખરેખર તો તમારો બહુ જ સરસ રીતે તમે આખી વાતને અમારી સામે રજૂ કરી છે અને બહુ જ સરસ રીતે અમને આ 2 દિવસ તમે જૈન વિજ્ઞપ્તિ પત્રો નો જે અનુભવ કરાયો, સાચે તો તમારા શબ્દો દ્વારા તમે અમને એ અનુભવ કરાયો છે, એટલે એનો વિશેષ અમને લોકોને આનંદ છે. અને આજે તમે અમને અમારી સાથે વડોદરા, ગોંડલ અને ડુંગરપુરના વિજ્ઞપ્તિ પત્રો અને એ વિજ્ઞપ્તિ પત્રોમાં કેવા જુદા ચિત્રો છે
એ ચિત્રો ની આખી રંગ સંયોજન કયા પ્રકારનું છે, એ રંગ યોજના કયા પ્રકારની છે, એના વિશે વાત તમે અમારી સાથે કરી અને એ અમને સમજાવ્યું, એટલા માટે ખરેખર આભાર. અને ચેટબોક્સમાં બધાએ તમારા વિશે બહુ જ કોમેન્ટ સરસ લખી છે, એટલે કોઈ જ કંટાળ્યું નથી. બિલકુલ, લખ્યું છે પ્રજ્ઞા વિપુલ કે એ ચિત્રોનો અભ્યાસ કરશે, તો એ ખરેખર જરૂરી છે. એ પાર્ટ તો રહે જ જાય છે, કેમ કે આપણે સંસ્કૃતના કે ભાષાના વિદ્વાન તરીકે આપણે ભાષાકીય જે આખું એનાલિસિસ કરી શકીએ. પણ હું માત્ર એટલું જ કહી શકું કે જુઓ કેટલા સુંદર વસ્ત્ર છે, કેટલા સુંદર આભૂષણ છે વગેરે, પણ એનું આખું જે એનાલિસિસ હોય એના રંગોનું કે એની જે સ્ટાઇલનું, એ હું નથી કરી શકતી. એટલે આમાં ઘણા બધા વિદ્વાનોની જરૂર છે, ઘણા બધા લોકો ભેગા થાય તો સુંદર કામ થઈ શકે. બહુ જ સાચી વાત કીધી શ્વેતાબેન તમે. અને ખરેખર તો આ તુલનાત્મક અભ્યાસ પણ એટલો સરસ થઈ શકે એમ છે, કારણ કે તમે જે કેટલાક કવિતાઓની પંક્તિ કહેતા હતા એમાં કેટલાક શબ્દો આવતા હતા, ખાસ કરીને કે અમદાવાદના જે 12 દરવાજાઓનું આખું જે વાત આવે છે અમદાવાદના 12 દરવાજાઓની, તો એમાં મતવાલી, કાલી એ બધા શબ્દો છે ભવાઈમાં આવે છે, તો એ શબ્દો પણ અહીંયા આવતા હતા. તો એટલું મને સરસ તરત લાગ્યું કે હા, 16-17મી સદીમાં એ ભવાઈના દુવાઓ અને આપણા અહીંયા જે આ પદ્યો છે, તો ક્યાંક ને ક્યાંક સંયોજન થયું હશે અને ભાષા એકબીજાને પ્રભાવિત કરતી હશે. બે પ્રશ્નો આવ્યા છે અને આપણે તમારી જે પરવાનગી હોય તો એ આપણે લઈએ. એક પ્રશ્ન એવો આવ્યો છે જે મેં એમને પૂછ્યું છે કે આ મેમ, વોટ ઇઝ ધ રીઝન ટુ ડ્રો બ્યુટિફુલ પેઇન્ટિંગ ઇન ધ વિજ્ઞપ્તિ પત્ર? Who wrote this writing and any poet or writer's name is mentioned? A beautiful painting ama kone karela hoy che, lakhan kone karelo hoy che, kavi hoy che, a beautiful paintings kone karela hoy che e hamesha prashna rahe che, kyunki main gai kale pan vat kari hati ke evu eva ullekh mare che, evi kyaank mahiti mare che ke jain yati je etle ke je vidwan hoy ane ava je grantho lagta hoy તો એ હંમેશા પોતાની સાથે એક ચિત્રકારને લઈને રહેતા હોય છે. એ જ્યાં જ્યાં વિહાર કરતા હોય ત્યાં પણ એ ચિત્રકારને પણ સાથે લઈ જતા હોય. જેમ લહીઓ સાથે જાય એમ ચિત્રકાર પણ સાથે જાય. અને આ રીતના જે સચિત્ર હસ્તપ્રતો લખાતી હતી, અને એટલે ચિત્રકારનું નામ પણ આપણને મળતું નથી વિજ્ઞપ્તિ પત્રમાં. કોઈક વિજ્ઞપ્તિ પત્રમાં મળી પણ શકે છે, પણ આમાં નથી મળતું. અને તમે જો ગૂગલ સર્ચ કરો તો તમને વિજ્ઞપ્તિ પત્ર પર બીજા પણ કેટલા લખાણો થયા છે એ તમને મળશે. આમાં એક અંધારે સાહેબ હતા અમદાવાદમાં, એમને પણ કામ કર્યું છે. પછી એક દીપ્તિ ખેરા કરીને છે, એક યુએસમાં એ રિસર્ચ સ્કોલર હતી ત્યારે વડોદરા આવી હતી અને એણે એલડી ઇન્સ્ટિટ્યૂટમાંથી પણ વિજ્ઞપ્તિ પત્ર લીધા હતા, વડોદરાથી લીધા. તો એના પણ સુંદર આર્ટિકલ્સ છે, તમને www.archives પર તમને એના આર્ટિકલ્સ મળશે. અને એ લોકોએ ખૂબ સુંદર, કેમ કે આખા એ ફિલ્ડ પર એમણે કામ કર્યું છે, PhD કર્યું છે, તો એમને ખૂબ સુંદર બધા એનાલિસિસ આપ્યા છે કે વિજ્ઞપ્તિ પત્રમાં આ રીતનું આ ચિત્રોની શું આવશ્યકતા છે. આ જ વ્યાખ્યાન મેં જ્યારે પોલેન્ડ અને બેલ્જિયમ ગઈ હતી ત્યાં ઘેન્ટ યુનિવર્સિટીમાં વ્યાખ્યાન આપ્યું, ત્યારે પણ આ પ્રશ્ન થયો હતો કે જૈન યતિ જે હોય એ તો બધાથી નિર્લેપ રહેતા હોય, બરાબર, એમને આવા વિમોહિત કરવાની શું આવશ્યકતા છે કે આટલા સુંદર ચિત્રો બતાવવા પડે. તો એમાં આપણને જે હિસ્ટોરિકલ એવી માહિતી પણ મળે છે કે આ વિજ્ઞપ્તિ પત્ર એ માત્ર ને માત્ર જૈન યતિ માટે નથી હોતું, પરંતુ એ આખી કમ્યુનિટી માટે હોય છે. જેમ અત્યારે એક ઇન્વિટેશન બને અને એની અનેક કોપીઝ બને, તો એટલે એ કમ્યુનિટીમાં જાય દરેક વ્યક્તિ પાસે, એ રીતે આ વિજ્ઞપ્તિ પત્ર એ તે સમયે પણ કમ્યુનિટી માટે પણ હતા. એટલે ત્યારે ઘોષણા કરવામાં આવતી અને ઢોલ નગારા કરીને ઘોષણા કરવામાં આવતી હતી, ને આ જૈન વિજ્ઞપ્તિ પત્ર કમ્યુનિટીની સામે વાંચવામાં આવતા હતા કે આખું આ રીતનું આ જે લખાણ છે એ પણ વાંચવામાં આવતું હતું. એટલે પબ્લિકને એક શું કહેવાય કે એમના માટે એક એનાઉન્સમેન્ટ થતી હતી કે આ આવનારા ચોમાસામાં આ યતિશ્રી આપણા શહેરમાં પધારવાના છે. અને એ જે ચિત્રો છે એમાં પણ યુ નો એક પ્રકારની કોમ્પિટિશન પણ રહેતી હતી. અને એવું પણ કહેવાય છે કે આ આખું એક બિઝનેસ માટે પણ એક નેટવર્ક હતું કે કોણ કયા વેપારીઓ એ સૌથી વધારે સારું ફંડિંગ કરીને આ આખા જે ચાતુર્માસ દરમિયાન જે ધર્મની સભાઓ કરશે, ઉપદેશ માટેનું આખું જે આયોજન કરશે, તો એ આખું એક એવું કહેવાય છે કે એમાં જે છે એ આખું નેટવર્ક ઊભું થતું હતું વેપારીઓ વચ્ચે પણ, અને કોણ સારું આયોજન કરે છે, કોણ વધારે ફંડિંગ કરે છે, તો એ એના માટે પણ આ વિજ્ઞપ્તિ પત્રો નો ઉપયોગ થતો હતો.
અને એ એકબીજા સુધી પહોંચાડવામાં આવતા હતા. તો બીજો પ્રશ્ન શું હતો? બીજો પ્રશ્ન એમાં એવો હતો કે આ વિજ્ઞપ્તિ પત્રો જે આપણે ત્યાં ડ્રોઈંગ દોરાય છે એના જે પેન્ટર્સ છે એના નામ, તો એનો આન્સર તમે આપી દીધો. નામ નથી મળતા. હા, નામ નથી મળતા. પરંતુ એક ભૌમિક, મને અત્યારે આખું નામ યાદ નથી આવતું, પણ એમની સરનેમ ભૌમિક છે એટલે બંગાળી છે. એમણે હમણાં રિસન્ટલી એક બુક લખી છે, રાઇટિંગ એન્શિયન્ટ રાઇટિંગ મટીરિયલ્સ કરીને. તો એમાં ક્યાંક એમણે આ, કેમ કે પોતે પણ પેઇન્ટિંગ કરે છે, પોતે એ આર્ટિસ્ટ છે, એટલે એમણે આર્ટિસ્ટની દ્રષ્ટિએ થોડાક આવા ચિત્રોનું મૂલ્યાંકન કર્યું છે. અને સાથે આખી જે આ પરંપરા છે જૈન ચિત્રોની, એના વિશે પણ એમણે વાત કરી છે. તો ત્યાં પણ એમણે વિજ્ઞપ્તિ પત્રની પણ વાત કરી છે. બીજું, અમારા વડોદરામાં એક સાહેબ છે, પ્રોફેસર પરીમુ, એનું નામ આખું યાદ નથી, પણ પ્રોફેસર પરીમુ એનું નામ છે. તો એમણે પણ જૈન સ્ટાઇલ ઓફ પેઇન્ટિંગ પર એમના એક કે બે પુસ્તકો છે, તો એનો પણ તમે અભ્યાસ કરો તો આની વધારે ડિટેલ માહિતી તમને મળી શકે છે કે આખી જે પરંપરા હતી કે જૈન હસ્તપ્રતોમાં કઈ રીતે ચિત્રો આવતા ગયા અને કઈ રીતે એનો વિકાસ થતો ગયો, એ આખું જે એ જે પરંપરા હતી એના વિશેની વાત. બીજો એક સવાલ એવો પૂછ્યો છે કે શું વિજ્ઞપ્તિ પત્રો માત્ર મારા સાહેબને જ લખાય? એટલે મેં કીધું, હા, એટલે એ જે પરંપરા હતી જૈન ધર્મની, એમાં તો જે ક્ષમાપન પત્ર, સૂચના પત્ર અને વિજ્ઞપ્તિ પત્ર મેં જે વાત કરી, તો એ મારા સાહેબ માટે જ લખાતા હતા. હા, કેટલાક એવા મળે છે કે ગુરુએ શિષ્યને લખ્યા હોય, પણ એમાં પણ વાત તો છે આમંત્રણની જ, કે અહીંયા તમે ચોમાસું પધારો, અમને ધર્મનો ઉપદેશ આપો, એ રીતે. એટલે ગુરુ શિષ્યને પણ લખતા, અથવા જે સંઘ હોય, જૈન સંઘ હોય, એ મુનિશ્રીને લખતા, એ રીતે વિજ્ઞપ્તિ પત્ર મળતા હતા. ક્ષમાપન પત્ર છે, એમાં એવું છે કે આખા વર્ષ દરમિયાન જ્યારે કોઈ શ્રાવક જે પણ વ્રતનું આચરણ કરતા હોય, ધર્મનું પાલન કરતા હોય, ત્યારે કંઈક ને કંઈક ભૂલ થતી હોય, તો એ ભૂલ માફી માટે એ ક્ષમાપન પત્ર એ પોતાના ગુરુને લખતા અને કહેતા કે અમને આ ક્ષમા કરો. એટલા માટે એક ક્ષમાપન પત્ર હોય. જે રીતે આપણે મિચ્છામી દુક્કડમ વર્ષમાં એકવાર કહીએ બધાને, કે જાણી અજાણી આપણાથી જે કંઈ પણ ભૂલ થઈ હોય તો આપણે ક્ષમાનું યાચન કરીએ છીએ, તો એ રીતે એક ક્ષમાપન પત્ર હતા. અને સૂચના પત્રમાં એવું હતું કે ગુરુ જે હોય એ પોતાના શિષ્યને કે પોતાના અનુયાયીઓને લખતા હતા કે તમારે આટલી આટલી વસ્તુનું પાલન કરવાનું છે, આટલા આટલા વ્રતોનું પાલન કરવાનું છે, તો એ સૂચના પત્ર. એટલે મોટે ભાગે તો એવું છે કે વિજ્ઞપ્તિ પત્ર એ જૈન આચાર્યને જ લખાતા. અને એક છેલ્લો પ્રશ્ન એવો આવ્યો છે કે વિજ્ઞપ્તિ પત્રો માત્ર જૈનો જ લખતા કે અન્ય ધર્મમાં પણ એનો વિષય? અન્ય ધર્મમાં નથી, મને તો જૈનોમાં જ મળ્યા છે, અન્ય ધર્મમાં નથી. થેન્ક યુ શ્વેતાબેન, ખૂબ વિશેષતા એ જ છે કે જૈન જે હસ્તપ્રતોમાં જ આ મળે છે આટલા સુંદર ચિત્રો, અને સુંદર ચિત્રો સાથેની હસ્તપ્રત જૈનોમાં જ મળે છે. હા, થોડા ઘણા બીજા છે કે રામાયણ છે કે કાલિદાસના ગ્રંથો હોય કે એવા સુંદર ચિત્રો હોય છે એમાં પણ, પણ એની શરૂઆત પણ જૈન જે શૈલી શરૂ થઈ, જૈન ચિત્ર શૈલી, ત્યાર પછી જ એમાં પણ એ ચિત્રો આવવા લાગ્યા છે. થેન્ક યુ શ્વેતાબેન, બસ આટલા જ પ્રશ્નો હતા. મને ખૂબ ગમ્યું કે બધા શાંતિથી સાંભળે છે અને પ્રશ્નો પૂછે છે, એ બહુ સારી વાત છે. ને તો ઓનલાઈનમાં ખબર નથી પડતી કેટલા વિડીયો બંધ છે, કોણ શું કરે છે, પણ મને લાગે છે કે બધાએ સાંભળ્યું હશે. બધા જ સાંભળે છે, બહુ ધ્યાનપૂર્વક સાંભળે છે, ભારતમાં અને વિદેશમાંથી પણ બધા સાંભળે છે. એક્ચ્યુઅલી તો મને આ એક એક વિજ્ઞપ્તિ પત્ર પર એક એક વ્યાખ્યાન જોઈએ. આપણે ચોક્કસ ભવિષ્યમાં ગોઠવશું અને એવી રીતે કરશું કે આ લોકો વધારે માં જો શોધખોળ કરશે તો આપણે તમારી પાસે એક નાનકડો એવો કોર્સ પણ કરાવશું વિજ્ઞપ્તિ પત્રોનો. ખૂબ ખૂબ આભાર શ્વેતાબેન, એક સરસ નવી માહિતી તમે બહુ જ ઉલ્લાસથી અને બહુ જ નિષ્ઠાપૂર્વક, બંને રીતે, ખાલી ઉલ્લાસ નતો પણ એક નિષ્ઠાથી પણ તમે અમને આપી. અને એટલા માટે જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ, એના સર્વ ટ્રસ્ટીઓ અને ખાસ કરીને અમારા ઉપસ્થિત જેટલા સ્વાધ્યાયીઓ છે, ભાવકો છે, બધા વતી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને ફરી ફરી આપ મંચ ઉપર આવતા રહો એવી એક નમ્ર વિનંતી સાથે આપણે છૂટા પડીએ છીએ. થેન્ક યુ શ્વેતાબેન.